અંકલેશ્વરના પેટ્રોલપંપ કર્મચારીને ચૂનો ચોપાડનાર સુરતનો જોલ પોલીસના હાથે રંગે હાથ ઝડપાઈ જવા પામ્યો હતો. સુરતના અહેમદ રઝા ઉર્ફે અયન જોલની સુરત પોલીસ પાસેથી ટ્રાન્સફર મેળવી ધરપકડ કરી હતી. બનાવની વિગત અનુસાર અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલું રામેશ્વર પેટ્રોલ પંપ ઉપર તારીખ 31 જાન્યુઆરીના રોજ રાત્રે 10:30 કલાકે એક ભેજાબાદ શખ્સ આવી પોતે પેટ્રોલ પંપના માલિકને ઓળખે છે અને તેમની સાથે રૂપિયા 100ના દરની ચલની નોટના બંડલ સામે રૂપિયા 500 અને 2000ના દરની ચલની નોટ જોઈએ છે એવી વાત કરી હતી. વધુમાં આ શખ્સે પંપના કર્મચારીને સેજ સાથે ફોન પર વાત કરવા માટે જણાવીને તેને વિશ્વાસ સંપાદન કર્યો હતો અને પેટ્રોલ પંપના કર્મચારી વિનોદ વસાવાએ અજાણ્યા શખ્સની વાતમાં ફસાઈ જઈને રૂપિયા 1.30 લાખ આપ્યા હતા. રૂપિયા મળ્યા બાદ આ શખ્સ ફરાર થઈ ગયો હતો. જોકે નજીકના શોપિંગના સીસીટીવી કેમેરામાં શખ્સ કેદ થઈ જતા શહેર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. દરમિયાન સુરતના સરથાણા પોલીસે સુરતના રાંદેર વિસ્તારમાં નેમટ એપાર્ટમેન્ટમાં રહેતા અહેમદ રઝા ઉર્ફે અયાન જોલ્લી છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરી હતી અને સુરત પોલીસની પૂછપરછ દરમિયાન અંકલેશ્વર રામેશ્વર પેટ્રોલ પંપના કર્મચારી સાથે રૂપિયા 1,30,000ની છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી હતી. આ અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસને કરાતા શહેર પોલીસે સુરતની લાજપોર જેલથી ટ્રાન્સફર વોરંટ સાથે અહેમદ જોલ્લી ધરપકડ કરી વધુ તપાસ આરંભી હતી.